હેલો એ નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું લીના કાનોધરિયા વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જે ધોરણ 4 ના ચિત્ર 7 જવાબ અને મોં જોઈ રહ્યા છીએ એમાં તમારી સ્વાપોથીમાં પેજ નંબર 82 ઉપર પ્રશ્ન નંબર 2 અ આપેલો છે. એમાં આપણે ખાલી જગ્યા જે છે એ પૂર્ણ ભરવાની છે. બસ સમજીને શું કરવા, શું કહેવાનું, શું કરવાનું છે એ સમજીને. તો પહેલા જો કે 1 લિટર, તો કે 1 લિટર બરાબર કેટલા મિલીલિટર હોય? તો કે 1 લિટર, હવે આપણે શીખી ગયા છીએ કે 1 લિટર બરાબર 1000 મિલી. આ મિલીલિટર ટૂંકમાં લખાય છે, મિલી એટલે મી અને લિટર એટલે લી, મી લી બરાબર. તો 1 લિટર બરાબર 1000 મિલી. આનો ઉપયોગ કરીને તો જો 1 લિટર બરાબર કેટલા મિલી થશે? 1000 મિલી થશે. ત્યાર પછી છે નંબર 2 કે 7000 મિલી. હવે મિલીમાં આપેલા છે તો આપણે એને શેમાં ફેરવવાના હશે? લિટરમાં. જો લિટરમાં હોય તો મિલીમાં ફેરવવાના, મિલીમાં હોય તો લિટરમાં. તો જો 7000 મિલી એટલે લિટર કેટલા? તો જો 1000 મિલી બરાબર 1 લિટર, તો 7000 મિલી બરાબર 7 લિટર થશે. પછી છે નંબર 3 કે 2 લિટર. તો 2 લિટર એટલે કેટલા મિલી? તો કે 1 લિટર બરાબર 1000, તો 2 લિટર બરાબર 2000 મિલી થશે. પછી છે નંબર 4 કે 4000 મિલી. તો 1000 મિલી બરાબર 1 લિટર, તો 4000 મિલી બરાબર થશે 4 લિટર. પછી છે નંબર 5 કે 6 લિટર માં આપેલા છે તો મિલી માં ફેરવશું. તો 6 લિટર બરાબર કેટલા મિલી થશે? 6000. 1 મિલી બરાબર 1000, તો 6 મિલી બરાબર 6000. હવે છઠ્ઠું છે 9000 મિલી. તો 1000 મિલી બરાબર 1 લિટર, તો 6000 મિલી 9000 મિલી બરાબર 9 લિટર થશે. ત્યાર પછી છે નંબર 5 કે 5 લિટર બરાબર કેટલા મિલીલિટર? 1 લિટર બરાબર 1000, તો 5 લિટર બરાબર 5000 મિલી થશે. પછી છે નંબર 3 કે 3000 મિલી બરાબર 1000 મિલી બરાબર 1 લિટર, તો 3000 મિલી બરાબર 3 લિટર થશે બરાબર. હવે એના પછી 9 માં ખાસ ધ્યાન દેવાનું છે કે 9 નું છે તો કે 3 લિટર પ્લસ 475 મિલી બરાબર ખાલી જગ્યા મિલી પ્લસ ખાલી જગ્યા મિલી બરાબર ખાલી જગ્યા મિલી. તો અહીંયા જો બધું આપણે મિલીમાં શોધવાનું છે. તો ટૂંકમાં અહીંયા જે લિટરમાં છે એ લિટરને આપણે મિલીમાં ફેરવવા પડશે બરાબર. કે 3 લિટર અને એમાં આપણે 475 મિલી ઉમેરીએ તો કુલ બધાય થઈને કેટલા મિલી થાય છે? તો જો 3 લિટર બરાબર 3000 મિલી થશે બરાબર પ્લસ 475 મિલી, એ તો મિલીમાં છે, તો મિલીને મિલીમાં ફેરવવાની જરૂર નથી. હવે કુલ થઈને કેટલા થશે જો? તો કે 3000 પ્લસ 475 બરાબર 3475 મિલી કુલ થશે બરાબર આ રીતે. પછી નંબર 10 કે 5 લિટર પ્લસ 660 મિલી બરાબર ખાલી જગ્યા મિલી પ્લસ ખાલી જગ્યા મિલી બરાબર ખાલી જગ્યા મિલી બરાબર. તો જો 5 લિટર લિટરમાં છે તો લિટરને મિલીમાં ફેરવવા પડશે. 5 લિટર એટલે 1000 લિટર બરાબર 1000 મિલી. તો 1 લિટર બરાબર 1 મિલી બરાબર 1 લિટર બરાબર 1000 મિલી. તો 5 લિટર બરાબર 5000 મિલી થશે અને પ્લસ 60 મિલી, એ તો મિલીમાં છે. હવે કુલ થઈ ગયા તો કે 5000 પ્લસ 60 કુલ કેટલા થાય? તો કે 5060 મિલી કુલ થશે બે થઈને. પછી છે 11 કે 7 લિટર પ્લસ 5 મિલી બરાબર ખાલી જગ્યા મિલી પ્લસ ખાલી જગ્યા મિલી બરાબર ખાલી જગ્યા મિલી. તો જો કે 7 જે લિટરમાં છે ને મિલીમાં ફેરવવા પડશે. તો 1 લિટર બરાબર 1000 મિલી, તો 7 લિટર બરાબર 7000 મિલી થશે અને 5 મિલી, એ તો 5 મિલીમાં છે તો મિલીને મિલીમાં ફેરવવાની જરૂર નથી. તો કુલ થઈને તો 7000 પ્લસ 5 બરાબર કેટલા થશે? 7005 મિલી. તો આ પ્રમાણે સમજી વિચારીને માત્ર આપણે મિલીમાંથી લિટરમાં, લિટરમાંથી મિલીમાં જ ફેરવવાના છે. આ એક્ઝામ્પલ તમારે તમારી સ્વાપોથીમાં પૂરી લેવાનું છે અને સ્વાપોથી ના હોય તો તમારે પાઠ્યબુકમાં આને ઉતારી લેવાનું છે. હવે આપણે ફરીથી નેક્સ્ટ વિડીયોમાં મળીશું. થેન્ક યુ.